દેશમાં 543 લોકસભા ચૂંટણીનું 1 જૂને સમાપન થયું અને મોડી સાંજે એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા. એક્ઝિટ પોલ પ્રમાણે દેશમાં ફરી એકવાર એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સરકાર બનાવના અરમાનો પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે. જેવા 5 એવા રાજ્યો છે કે જ્યાં અનુમાનોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, ત્યારે આ કયા 5 રાજ્યો વિપક્ષ માટે પલટીમાર સાબિત થયા છે, કેટલી બેઠકોનું અહીંયા નુકસાન થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. દિલ્હીમાં મોદી સરકાર લગાવશે જીતની હેટ્રિક. એક્ઝિટ પોલના અનુમાનોમાં ભાજપની બલ્લે બલ્લે. ઇન્ડિયા બ્લોકના અરમાનો પર એક્ઝિટ પોલે ફેરવ્યું પાણી. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ એક્ઝિટ પોલના અનુમાનોમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને પ્રચંડ બહુમત મળતો જોવા મળી રહ્યો છે, જેમાં 5 જેટલા રાજ્યોમાં તો ભાજપે શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવી દીધા. આ રાજ્યના નામ છે, નંબર 1 પશ્ચિમ બંગાળ, નંબર 2 ઓડિશા, નંબર 3 આંધ્રપ્રદેશ, નંબર 4 તેલંગાણા અને નંબર 5 મહારાષ્ટ્ર. આ તમામ 5 રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓ અત્યાર સુધી હાવી જોવા મળતી હતી, પણ હવે એક્ઝિટ પોલના અનુમાનોમાં આ રાજ્યમાં પલટીમાર પરિણામ આવવાની સંભાવના છે, અને જો અનુમાનો પરિણામોમાં સાબિત થાય છે તો ઇન્ડિયા બ્લોકની આશા પર પાણી પડી જશે અને મોટી હારનો સામનો કરવો પડશે. ખડગેજી એ બતાએ કે રાહુલ ગાંધીજી ને ઓર ઉન્હોને કોણ સે દેશ કે ટિકિટ બુક કરા હૈ? રાહુલ ગાંધીજી બેંકોક જાયેંગે યા થાઈલેન્ડ જાયેંગે? ડબ્બા ગોલ હોને વાલા હૈ કોંગ્રેસ કા, દુકાન શટર સબ બંધ હોને વાલે હૈ, પૂરે દેશ મે મોદી મોદી હૈ. અભી કલ એક્ઝિટ પોલ આયે હૈ, મેરે સે લિખવા લો, સારે એક્ઝિટ પોલ ફર્જી હૈ, બિલકુલ ફર્જી હૈ. એક એક્ઝિટ પોલ વાલે ને રાજસ્થાન મે ટોટલ 25 સીટ હૈ, ઉસમેં 25 મે 33 દે દીએ ઉન્હોને બીજેપી કો. ઉપર સે આયા હોગા ભાઈ બીજેપી કો જ્યાદા દેને હૈ, તો ઉસને કહા મોદીજી ક્યા યાદ રખોગે આપ ભી, આપકો 25 મે 33 દે દીએ. તો પૂરા કા પૂરા ફર્જી હૈ પૂરા એક્ઝિટ પોલ. સૌથી પહેલા વાત કરીશું આંધ્રપ્રદેશની. આંધ્રપ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે. એક્ઝિટ પોલ પ્રમાણે અહીંયા એનડીએને ફાયદો થતા જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએને 21-23 બેઠક મળી રહી છે. શાસક વાયએસઆરસીપીને 2-4 બેઠક, તો ઇન્ડિયા ગઠબંધનનું ખાતું પણ નહીં ખુલે. એબીપી સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 21-25 બેઠક, વાયએસઆરસીપીને 0-4 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનનું ખાતું નહીં ખુલવાનું અનુમાન છે. News24 ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં એનડીએને 19-25 બેઠક, વાયએસઆરસીપીને 0-6 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનનું ખાતું નહીં ખુલવાનું અનુમાન છે. 2019ની ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી યુએસઆરસીપીએ 25-22 બેઠક જીતી હતી, જ્યારે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીના ખાતામાં માત્ર 3 બેઠક આવી હતી. હવે વાત નવીન પટનાયક શાસિત ઓડિશાની કરીએ. અહીંયા કુલ 21 લોકસભા બેઠક છે. એક્ઝિટ પોલ પ્રમાણે અહીંયા સૌથી મોટો ઉલટફેર થતો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએને 18-20 બેઠક, શાસક બીજેડીને 0-2 બેઠક અને ઇન્ડિયા બ્લોકને 0-0 બેઠક મળવાનું અનુમાન છે. એબીપી સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 17-19 બેઠક, બીજેડીને 1-3 બેઠક અને ઇન્ડિયા બ્લોકને 1 બેઠક મળવાનું અનુમાન છે. News24 ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં એનડીએને 16 બેઠક, બીજેડીને 4 બેઠક અને ઇન્ડિયા બ્લોકને 1 બેઠક મળવાનું અનુમાન છે. 2019ની ચૂંટણીમાં નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ 12 બેઠક જીતી હતી, જ્યારે ભાજપના ખાતામાં અને કોંગ્રેસના પાડે માત્ર 1 બેઠક આવી હતી. હવે વાત કોંગ્રેસની, જ્યાં સરકાર છે તેવા તેલંગાણાની કરીએ. અહીંયા કુલ 17 બેઠક છે. એક્ઝિટ પોલ પ્રમાણે સરકાર હોવા છતાં અહીંયા કોંગ્રેસને કંઈ મોટો ફાયદો થતો નથી દેખાઈ રહ્યો.
ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએને 11-12 બેઠક, શાસક કોંગ્રેસને 4-6 બેઠક, એઆઈએમઆઈએમને 0-1 બેઠક મળવાની સંભાવના છે. એબીપી સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 7-9 બેઠક, શાસક કોંગ્રેસને 7-9 બેઠક અને એઆઈએમઆઈએમને 1 બેઠક મળી શકે છે. ઇન્ડિયા ટીવી સીએનએક્સના એક્ઝિટ પોલમાં એનડીએને 8-10 બેઠક, કોંગ્રેસને 6-8 બેઠક અને એઆઈએમઆઈએમને 1-2 બેઠક મળી શકે છે. 2019ની ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી બીઆરએસએ સૌથી વધુ 9 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 4, કોંગ્રેસને 3 અને એઆઈએમઆઈએમને 1 સીટ મળી હતી. મહારાષ્ટ્રમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએ માટે સૌથી મોટો પડકાર હતો. મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠક છે. એક્ઝિટ પોલ પ્રમાણે અહીંયા એનડીએને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએને 28-32 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને 16-20 બેઠક અને અન્યના ખાતામાં 0-2 બેઠક મળવાનું અનુમાન છે. એબીપી સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 32-35 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને 15-18 બેઠક અને અન્યના ખાતામાં 0-1 બેઠક આવી શકે છે. ઇન્ડિયા ટીવી સીએનએક્સના એક્ઝિટ પોલમાં એનડીએને 24-31 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને 17-22 બેઠક અને અન્યના ખાતામાં 0-1 બેઠક મળી શકે છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક, શિવસેનાને 18 બેઠક, એનસીપીને 4 બેઠક અને કોંગ્રેસના ખાતામાં 1 બેઠક આવી હતી. 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં કુલ 42 લોકસભા બેઠક આવેલી છે, જેમાં ભાજપને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએને 26-31 બેઠક મળી રહી છે. ઇન્ડિયા બ્લોકને 0-2 બેઠક, જ્યારે ટીએમસીને 11-14 બેઠક મળી શકે છે. એબીપી સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 23-37 બેઠક, ઇન્ડિયા બ્લોકને 1-3 બેઠક અને ટીએમસીને 13-17 બેઠક મળવાનું અનુમાન છે. રિપબ્લિક ભારત મેટ્રોઇઝના એક્ઝિટ પોલમાં એનડીએને 21-25 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને 0-1 બેઠક અને ટીએમસીને 16-20 બેઠક મળી શકે છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 18 બેઠક જીતી હતી, જ્યારે ટીએમસીના ખાતામાં 22 બેઠક આવી હતી. કોંગ્રેસને 2 બેઠક મળી હતી, જો કે ભાજપે પશ્ચિમ બંગાળમાં માત્ર 10 વર્ષ સુધી પોતાની સીટનો આંકડો સિંગલ ડિજિટથી વધારીને 2 આંકડા અને હવે લાર્જેસ્ટ પાર્ટી સુધી પહોંચાડી દીધો છે. વિપક્ષને આશા હતી કે આ રાજ્યમાં તેમને સૌથી મોટી સફળતા મળશે, પરંતુ એક્ઝિટ પોલમાં તો તે તમામ આશા ઠગારી નીવડી છે, જેના કારણે તેમને ચૂંટણી પરિણામમાં આ રાજ્ય હરાવશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.